hello dear students i hope you all are in good health myself wala radhika i welcome you all to my channel engineering tech techs uh, so friends in last two videos we discussed about the bus organization of microprocessor and plus the hardware components of microprocessor so we the start karvana here architecture of generic microprocessor so without wasting further time let's get started uh, but before starting i would like to request you all

તો બેઝિકલી ઇટ ઇઝ યુઝડ ફોર પરફોર્મિંગ ઓલ યોર એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ એન્ડ ઇટ ઇઝ ઓલસો કન્સિસ્ટિંગ ઓફ એડર એન્ડ શિફ્ટર જો આપણે વાત કરીએ એક્યુમલેટરની તો એક્યુમલેટર માટે આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ રેજિસ્ટર વિચ ઇઝ યુઝડ ફોર સ્ટોરિંગ ધ રિઝલ્ટ વિચ ઇઝ ઓપ્ટેન્ડ ફ્રોમ એએલયુ ઇટ મીન્સ તમે એરિથમેટિક અથવા તો લોજિકલ કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો છો તો એનું રિઝલ્ટ પણ આપણે એક્યુમલેટરમાં સ્ટોર કરાવી શકીએ છીએ Uh, so friends uh, as you can see a bi-directional arrow is used so vice versa uh, transfer possible and another function that a uh, accumulator is basically performing is that it can store one of your operand for performing the arithmetic and logical operations now coming to the next component that is temporary register uh, friends uh, temporary register ઇટ મીન્સ જેમ કે એનું નામ છે કે કોઈ પણ ડેટા એ ટેમ્પરરીલી સ્ટોર કરી શકે ઇટ મીન્સ જે આપણો બીજો ઓપરાન્ટ છે જે આપણે એરિથમેટિક અથવા તો લોજિકલ ઓપરેશન માટે ને આપવાનો છે એ ટેમ્પરરી રજિસ્ટર સ્ટોર કરાવી શકશે નાઉ કમિંગ ટુ સ્ટેટસ રજિસ્ટર સ્ટેટસ રજિસ્ટર બેઝિકલી તમારી જે લાસ્ટ એક્ઝિક્યુશન થયેલી ઇન્સ્ટ્ર એક્ઝિક્યુટેડ ઇન્સ્ટ્રક્શન હશે એનું સ્ટેટસ કોની પાસે હશે સ્ટેટસ રજિસ્ટર પાસે નાઉ સ્ટેટસ રજિસ્ટર ફ્રેન્ડ્સ ઇટ વિલ બી કન્સિસ્ટિંગ ઓફ મલ્ટિપલ ફ્લેગ્સ અને બેઝડ ઓન ધ રિઝલ્ટ ઓફ ધોઝ ફ્લેગ્સ યુઅર ફર્ધર એક્ઝિક્યુશન વુડ બી ડિસાઇડેડ કમિંગ ટુ જનરલ પર્પઝ રજિસ્ટર એના નામ જેવું જેનું કંઈક કામ છે જનરલ પર્પસ ઇટ મીન્સ અ જનરલ પર્પઝ રજિસ્ટર ફ્રેન્ડ્સ મલ્ટિપલ રજિસ્ટર હોઈ શકે આમાં એન્ડ ઇટ કેન બેઝિકલી સ્ટોર બોથ દેટ ઇઝ તમારો ડેટા પણ સ્ટોર કરી શકે ઓર એલ્સ તમારું અડ્રેસ પણ સ્ટોર કરી શકે નાઉ કમિંગ ટુ પ્રોગ્રામ કાઉન્ટર પ્રોગ્રામ કાઉન્ટર ફ્રેન્ડ્સ ઇટ ઇઝ ઓલવેઝ યુઝ ફોર પોઇન્ટિંગ ટુ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લાઈક અત્યારે તમારી જે કરંટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ રહી છે એના પછીની કઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવાની છે તો એનું એડ્રેસ કોની પાસે હશે પ્રોગ્રામ કાઉન્ટર પાસે હશે નાઉ કમિંગ ટુ સ્ટેક કાઉન્ટર સ્ટેક કાઉન્ટર ઇઝ બેઝિકલી અ લીફો મેમરી ઇટ મીન્સ તમે તમે જે પણ ડેટા તમે સ્ટેકમાં સ્ટોર કરાવો છો એ લાસ્ટ ઇન ફર્સ્ટ ફોર્મેટમાં સ્ટોર થશે ઇટ મીન્સ તમારો લાસ્ટ ડેટા છે એ હંમેશા ફર્સ્ટ રીડ થશે ઇટ મીન્સ ઇટ વિલ બી ઓલવેઝ પોઈન્ટિંગ ઓન ધ ટોપ ઓફ ધ સ્ટેક ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની જો વાત કરીએ ફ્રેન્ડ્સ તો આપણે કહી શકીએ કે આપણું માઇક્રો પ્રોસેસર જે છે એ હંમેશા એક સાયકલ એક્ઝિક્યુટ કરે છે દેટ ઇઝ ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલ હવે માની લો તમે મેમરીમાંથી કોઈ પણ વસ્તુને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં લોડ કરો છો તો એ પ્રોસેસ થઈ જશે આપણી ફેચિંગ પ્રોસેસ રજીસ્ટર શું કરશે તો કે ફર્ધર એ ઇન્સ્ટ્રક્શન ડીકોડર પાસે ડીકોડ થવા મોકલી દેશે ઇટ મીન્સ ડીકોડરનું કામ શું તો કે ડીકોડ કરશે ઇટ મીન્સ ઇન્ટરપ્રેટ કરશે કે એક્ઝેક્ટલી તમારી ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે ઓર એલ્સ વોટ નીડ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ડીકોડરે ડીકોડ કરી લે ઇટ મીન્સ ત્યાં ડીકોડિંગની પ્રોસેસ ફિનિશ થશે અને શું સ્ટાર્ટ થશે તો કે એ નેક્સ્ટ જવા દેશે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ પાસે સો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ જે છે ફ્રેન્ડ્સ એ આપણને ખ્યાલ છે કે ધીસ સેક્શન ઇઝ બેઝિકલી ગોઈંગ ટુ કંટ્રોલ ઓલ ધ ઓપરેશન્સ દેટ આર પરફોર્મડ બાય માઇક્રો પ્રોસેસર પ્લસ જે સિંક્રોનાઇઝેશન કરવાનું છે બધા જ કમ્પોનેન્ટ સાથે એ સિંક્રોનાઇઝેશન પણ કોણ કરશે તો કે આપણું ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ ઇન્ટરનલ બસ આ બસ જે આપણે અહીંયા જોઈએ છીએ દેટ ઇઝ ઇન્ટરનલ બસ અને ઇન્ટરનલ બસ બેઝિકલી ઇટ ઇઝ યુઝ ફોર પ્રોવાઈડિંગ ધ પાથ ટુ યોર ડેટા યો અલાઉ ડેટા ટુ બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન કમ્પોનેન્ટ ટુ અનધર કમ્પોનેન્ટ ઇટ મીન્સ તમારે તમારા એક કમ્પોનેન્ટમાંથી બીજા કમ્પોનેન્ટમાં ડેટા ટ્રાન્સફર કરાવો છે તો તમે કોઈ પણ રીતે ડાયરેક્ટ કોમ્યુનિકેશન નહીં કરાવી શકો ઇનસ્ટેટ યુ વિલ હેવ ટુ ટ્રાન્સફર યોર ડેટા વાયા ઇન્ટરનલ ડેટા બસ Uh, address bus data bus control bus have previous video ma joeli video. so in case if you have any query uh, first go and have a look on that video so this uh, this was all about uh, architecture of generic microprocessor thank you and have a nice day